તો આખરે ગરમીનો પ્રકોપ હવે શરૂ થવાનો છે ત્રણ દિવસ માટે અને આ અંગે જ વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી અંકિત આપણી સાથે જોડાઈ ગયા છે જે અંકિત છેલ્લા ત્રણ દિવસ આપણે જોયું કે જમાજમ વરસાદ થયો વાવાઝોડું મીની વાવાઝોડાની અસર વર્તાય પરંતુ હવે એકદમ જ વાતાવરણમાં પલટો આવવાનો છે અને ગરમી ફરી એક વખત તેનું આક્રમણ કરવાની છે ચોક્કસ સંધ્યા ખાસ કરી વાત કરવામાં આવે તો ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રની અંદર અત્યારે અંગ ધજાડતી જે ગરમી છે તે પડી રહી હોવાનું છે તે સામે આવ્યું છે ને સતત બીજા દિવસે રાજકોટની અંદર તાપમાનનો પારો છે તે એકતાળીસ ડિગ્રીને પણ પાર પહોંચ્યો છે જે હા હું આપણે મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લોકો છે તે હાલ અત્યારે ઠંડા પીણાની દુકાન ખાતે પહોંચી ચૂક્યા છે ગઈકાલની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગરનું તાપમાન બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાથો સાથોસાથ ભુજમાં બેતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ છે તે નોંધાયું હતું આમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન છે તે ભુજ ભુજની અંદર નોંધાયું તો ત્યારે લોકો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો ગરમીથી બચવા માટે મિત્રો સાથે આવ્યા છો શું કહેશો અત્યારે ગરમી બહુ વધારે પડી રહી છે બેતાલીસ ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર છે એટલે આ શરીરમાં શરબત ને આ સોડા પીવા તો આપણે ફાયદો રહીએ અત્યારે ગરમી બહુ વધારે છે એટલે આ પીવું જરૂરી છે અત્યારે આમાં કામ ન થાય હોનામાં ટુ વ્હીલમાં નીકળ્યા હોય તો તો આમ જાય એટલે બીજા દિવસે આપણે માંદા પડી જાય અત્યારે એવું અને પાછો વરસાદ કાલ વરસાદ આ બે ઋતુ બધું ભેગું થાય છે એમાં બહુ તકલીફ પડે લોકોનું પણ કહેવું છે કે જે પ્રમાણે મિશ્ર ઋતુનું વાતાવરણ હાલ અત્યારે લોકો છે તે અનુભવી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર નખત્રાણા છે ભયાઉ છે ભુજ છે આ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો તેની અંદર દ્વારકા છે જામનગર છે સાથોસાથ વાત કરવામાં આવે કે રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર બિલકુલ સંધ્યા મે મહિના નો તો તાપ છે બાર વાગતાની સાથે સુરતના રસ્તાઓ જાય છે ગરમીથી બચવા તડકાથી બચવા માટે પુરુષો ટોપી ચશ્માનો ઉપયોગ કરે છે મહિલાઓ દુપટ્ટાનો ઉપયોગ કરે છે અને બારથી ચાર એવો તાપ હોય છે કે ચામડી ધજાડતો આ તાપને લઈને લોકો ઘરેથી નીકળવાનો ઓછો પ્રયાસ કરે છે ખાસ કરીને લોકો બપોરના સમયે એસી અને પંખાનો ઉપયોગ કરે છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સૌથી વધારે ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે જે પ્રકારે ગરમી પડી રહી છે તાપ પડી રહ્યો છે ચામડી ધજાડતી આ ગરમી છે તંત્ર બી લોકોને કહી શકે કઈ કહી રહ્યું છે કે કામ ના હોય તો બપોરે બારથી ચારનો સમય બહાર નીકળવાનું ટાળો કરીને કે ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને ચોક્કસપણે લોકો પણ નીકળવાનું ટાળી રહ્યા છે એટલે કે સુરતી લાલાઓ ગરમી તડકો અને ખાસ કરીને બફારાને લઈને સૌથી વધુ હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે બિલકુલ કીર્તિશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો સાબરકાંઠાથી આપણી સાથે ઈશાન જોડાયા છે ઈશાન છેલ્લા દિવસોમાં આપણે જોયું છે બનાસકાંઠા સાબરકાંઠામાં મિની વાવાઝોડાની અસર જોવા મળી વરસાદ પણ વરસ્યો અને હવે એની વચ્ચે આ ગરમીનો પ્રકોપ લોકો શું કહી રહ્યા છે આ વિશે સંધ્યા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગર અને ઈડનમાં સૌથી વધુ ગરમી પડે છેલ્લા બે દિવસ થી બેતાલીસ ડિગ્રી પાર ગરમી પહોંચી ગઈ છે ખાસ કરીને વાત કરવામાં રસ્તાઓ પણ એકદમ સુમસામ પાકી રહ્યા છે જાણે કે રસ્તા ઉપર જાણે કે કરફ્યુ લાગ્યો હોય તેવો માહોલ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે તૈયાર નથી અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અને કલેક્ટર દ્વારા પણ માટેની અપીલ પણ કરવામાં આવી છે સુતરા કપડા પહેરવા તો આ ઉપરાંત ગરમી થી મેળવવા માટે ઘરના ઠંડા પીણાનો જ ઉપયોગ કરવો અને બહારના ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ આ સિવાય અન્ય જે વસ્ત્રો છે તે સૂતરા કાપડના વસ્ત્રો પહેરવા તે પ્રકારની અપીલ કરવામાં આવી છે તો વધુ પડતી ગરમીમાં બહાર નીકળવું પડે તો જે તકેદારી ભાગ જે અમુક જે વસ્ત્રો છે વસ્ત્રો પહેરી બહાર નીકળવું તેવું પણ હાલ તો કલેક્ટર અને જિલ્લા આરોગ્ય દ્વારા જણાવી છે અને દિવસે દિવસે ગરમી વધી રહી છે છેલ્લા બે દિવસથી બેતાલીસ ડિગ્રી પાર થઈ ગઈ છે અને સૌથી વધુ શહેર ગરમ હોય તો હિંમતનગર હિંમતનગર બાદ ઈડરમાં પણ એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી ગરમી જોવા મળી રહી છે જી સંધ્યા બિલકુલ તો ચાલીસ ડિગ્રી ની ઉપર આ તાપમાન પહોંચી રહ્યું છે અને એ વચ્ચે જ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે અંકિત આપણી સાથે જોડાયેલા છે અંકિત આમ તો કહેવાય છે રાજકોટ માટે એવું કહેવાય છે કે બાર થી ચાર એટલે સુવાનો સમય હોય છે કામ વગર લોકો બહાર નથી નીકળતા રસ્તા પર કયા પ્રકારનો માહોલ જોવા મળે છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે સંધ્યા ખાસ કરીને અમે હાલ અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ કે જે રાજકોટની મધ્યમાં આવેલો આ રોડ છે ને ધમધમતો આ રોડ કહેવાય છે ચોક્કસ હાલ અત્યારે વાહનોની અવરજવર દેખાઈ રહી છે પરંતુ સામાન્ય દિવસોની અંદર જે પ્રકારની વાહનોની અવરજવર હોય છે તેના કરતાં ખૂબ જ ઓછી અવરજવર છે તે હાલ અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર દેખાઈ રહી છે સામાન્ય રીતે સેંકડો વાહનો અહીંયાથી દર સેકન્ડે મિનિટે પસાર થતા હોય છે પરંતુ જોઈ શકાય છે કે હાલ અત્યારે ઘણી ગાંઠિયા વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે સાથો સાથ અત્યારે લોકો છે તે ખાસ કરીને જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ પહોંચી રહ્યા છે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ વેવની આગાહીને લઈને એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે તો બને ત્યાં સુધી સુતરાઉ કાપડ પહેરવાના અને તેમજ બને ત્યાં સુધી પ્રવાહીનું મહત્તમમાં મહત્તમ સેવન કરવાની પણ પ્રવાહીનું સેવન કરવાની પણ અપીલ છે તે મહાનગરપાલિકાના અંકિત આમ કે કંકિત ગરમી નો પારો કેટલો છે એ આપણે જોઈને અંદાજો આવી જાય છે કારણ કે આપણા માથા પરથી પરસેવે પરસેવાની લકીરો નીકળી રહી છે એનાથી જ અંદાજો આવી જાય છે કે અત્યારે કેટલી ગરમી છે ત્યાં ચોક્કસ સંધ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે તાપમાનનો પારો છે તે એકતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે સાંજનો જે ચાર વાગ્યાનો સમય થશે તે પ્રમાણે વેધર ફોરકાસ્ટ જણાવી રહ્યો છે કે આજ રોજ મેક્સિમમ બેતાળીસ ડિગ્રી તાપમાન છે તે રાજકોટની અંદર નોંધાઈ શકે તેમ છે ગઈકાલે પણ મેં આપણે વાત કરી કે ગઈકાલે રાજકોટનું તાપમાન છે તે મહત્તમ બેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે કે ન્યૂનતમ તાપમાન છે તે હાલ અત્યારે સિત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ છે તે રાજકોટમાં નોંધાઈ રહ્યું છે

બેનર લગાડવામાં આવ્યા છે હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે જાણકારી આપવામાં આવ્યા છે કે બહારથી ચારનો સમય ખૂબ જ તડકો હોય છે નીકળવો નહીં અને મોન્સૂનની કામગીરી એક બાજુ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે માત્ર હવે ગઈ શકાય એક મહિનો એટલે કે ત્રીસ દિવસ બાકી છે વરસાદની એન્ટ્રીને પંદર જૂનની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પોતાની એન્ટ્રી લેશે એટલે કે ગરમી તો છે જ તેની સાથે અસહ્ય બફારો શરૂ થઈ ગયો છે જેને લઈને શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગરમીમાં બચવા માટે કયા પ્રકારનો વ્યવસ્થા કરવી બપોરના સમય નહીં નીકળવું તે અને ખાસ કરીને ગરમીમાં લૂ ના લાગે તેને લઈને કયા પ્રકારે લોકોએ કપડાં પહેરવા કયા પ્રકારના પીણા પીવા તેની સમજ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ આગામી દિવસમાં ચોમાસું આવવાનું છે ત્યારે ચોમાસાને લઈને કયા પ્રકારની તૈયારી કરવી લોકોએ સાવચેતી શું રાખવી તેને લઈને એક માર્ગદર્શિકતા પણ મહાનગરપાલિકાએ બહાર જાહેર કરી છે બિલકુલ ઈશાન પણ આપણી સાથે જોડાયેલા છે જે ઈશાન ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતે વ્યવસ્થા હોય છે કારણ કે શહેરી વિસ્તારોમાં અમે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ પાણીની પરબ મુકવામાં આવે છે ઘણી જગ્યાએ છાશનું વિતરણ કરવામાં આવતું હોય છે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે લોકો દ્વારા સ્વેચ્છાએ

બિલકુલ બિલકુલ અંકિતા આપનો ઈશાન આપનો અને કીર્તેશ આપનો પણ આભાર જો કે આ તપતી ગરમીમાં અમે પણ તમને તડકાની વચ્ચે ઉભા રાખ્યા છે અને પડશે રેપ જેપ તમે પણ થઈ રહ્યા છો પરંતુ સાચવવાનું તમામે છે રિપોર્ટરે પણ સાચવવું પડશે કારણ કે આ સમય એવો છે ગરમીનો સમય છે ને પારો છેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એ માટે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો તમે પણ સાચવજો